પાલનપુરના જનસેવા કેન્દ્ર ઉપર વિવિધ દાખલાઓ માટે લોકોની ભારે ભીડ રહે છે ત્યારે આજે બનાસકાંઠાના સાંસદ પ્રદ્યુતભાઈ પટેલ જનસેવા કેન્દ્રની ઓચિંતી મુલાકાત લીધી હતી પાલનપુરના જનસેવા કેન્દ્ર ઉપર આવકના દાખલા સાતબારના ઉતારા સહિતના વિવિધ દાખલાઓ માટે રોજ લોકોની લાઇન લાગે છે ત્યારે આજે પાલનપુર ખાતે જનસેવા કેન્દ્ર ઉપર ભારે ભીડ જોતા સાંસદ પ્રદ્યુતભાઈ પટેલે ઓચિંતી મુલાકાત લીધી હતી જેઓએ લોકોને પૂછપરછ કરી જરૂરી માહિતી મેળવી હતી સાંસદે કર્મચારીઓને બોલાવી માહિતી મેળવી હતી જેમાં રોજના 5-6 હજાર સાત બારના ઉતારા નીકળતા હોવાનું જાણવા મળ્યું હતું આજે મિત્રો જનસેવા સુવિધા કેન્દ્ર ખાતે મને એમ થયું કે સમય હતો સવારનો ટાઈમ છે લોકોની લાઇન કેવી છે જે સાત બારના ઉતારા 8 આની મુલાકાત ઔપચારિક રૂપમાં લીધી મને લાઇન લાંબી લાગી પણ લગભગ રોજના 7-12 ઉતારા લગભગ એવરેજ 5,000-6,000 નીકળે છે અને ત્યારે અત્યારે લાઇન છે પણ જ્યારે બપોરમાં અમે 12 વાગે નીકળતા હોઈએ છીએ ત્યારે લગભગ કામ 12 વાગે પૂરું પણ થઈ ગયેલું જોતા હોઈએ છીએ એના પહેલાં પણ મારે એક દિવસ મુલાકાત લેવી હતી કે હું વળતાં લઈશ પણ હું વળતાં આવ્યો ત્યારે લગભગ કોઈ ઉતારાવાળા બાકી રહ્યા નહોતા ત્યારે મને એમ લાગે છે કે જે કંઈ સરકારે માધ્યમ ગોઠવ્યું છે ડાયરેક્ટ જે ઉતારાવાળા છે ડાયરેક્ટ જે આધાર કાર્ડ મળે છે આમ તો અત્યારે તો ગામડામાં તો દરેક ગામને ગામના જ અમારા VC પાસેથી આ બધું મળે એવી સુવિધા ઊભી કરી છે સાથે સાથે રાજ્યની સરકારે તો વચ્ચે દરેક ગામડે જઈને ગામડે 10-10 15-15 ગામ વચ્ચે પણ આ સેવા ઉપલબ્ધ કરાવે છે તમામ તાલુકાનું તંત્ર ત્યાં જઈને કામ કરે અત્યારે પણ મેં જોયું કે જે સુવિધા ખૂબ સારી છે લોકોને પણ લાઇન લાગે છે એવું કહે છે પણ લગભગ સરળતાથી જન સુવિધા કેન્દ્રમાં કામ થાય છે એની પણ મિત્રો મુલાકાત ઔપચારિક રીતે લીધી છે જનસેવા કેન્દ્ર ઉપર લોકોનો ભારે ધસારો રહે છે પરંતુ સમય મર્યાદામાં લોકોના કામ થતા હોવાનો સંતોષ સાંસદે વ્યક્ત કર્યો હતો